नमस्ते विद्यार्थी मित्रों, अक्षर शैक्षणिक संकुलनी ऑनलाइन एजुकेशन चैनल में आपनु स्वागत है। आज आपणे धोरण 7 विषय हिंदी विषय अभ्यास करीशुं। आज आपणे जोशुं एमां पाठ 4 कथनी और करणी, तेमनो साहित्य प्रकार छे निबंध। गया लेक्चर में आपणे पाठनी समजूती मेळवी हती, आज आपणे पाठ आगळ जोईए। એટલે આપણે જોયું હતું, એક સજ્જન છે, દુકાન ઉપર જાય છે, તે દુકાનદાર તેને સ્કૂટર પાર્ક કરવાની ના પાડે છે, અને તેના તેવી જ રીતે તેનો દીકરો આવે છે, તેનો પુત્ર, અને એને તે દુકાનદાર દુકાનની સામે વાહન પાર્ક કરવાની છૂટ આપે છે। હવે તે આદર્શની વાત છે, પોતાની ઉપર જ્યારે નિભાવવાની આવે છે ત્યારે તે નિભાવતો નથી। અને બીજો પ્રસંગ આપણે જોયો હતો કે સજ્જન છે, પોતાના પુત્રને સમજાવીને મકાન માલિકને કહે છે કે તેના પિતા ઘરે ઉપર નથી। તો આવી રીતે કથની અને કરણીમાં પણ ત્યાં ભેદ દેખાય છે। હવે આપણે આગળ જોઈએ પેજ નંબર 21 ઉપર પાઠ। એક સજ્જનને અપને પોતે કો યહ શીખાયા થા કે હમે કભી કિસી કામ કો ગલત ઢંગ સે નહીં કરના ચાહીએ। એટલે એક માણસ છે, તેના પુત્રને એને એક વખત શીખડાવ્યું હતું કે આપણે કોઈ પણ કામ છે એ ખરાબ રીતે કરવું જોઈએ નહીં, સદા આપની બારીની પ્રતીક્ષા કરવી ચાહીએ। એટલે સદા એટલે હંમેશા આપણી વારો આવે, આપની બારી એટલે શું કે આપણો વારો આવે, આપણો વારો આવે ત્યારે આપણે એનો રાહ જોવી જોઈએ। પ્રતિક્ષા એટલે શું કે રાહ જોવી જોઈએ। એક દિનથી બાદ વે જળ વીજળી કે બિલ જમા કરીને ગયે। અને એક દિવસની વાત છે કે જે પાણી અને વીજળીનું જે બિલ જમા કરવાનું હોય તેને ત્યાં ગયા। સાથમાં ઊંકા 8 વર્ષીય પોતા બેઠા, અને તેની સાથે તેનો 8 વર્ષનો પુત્ર પણ હતો। બિલ જમા કરાને વાલો કી લંબી કતાર દેખ કર વે કોઈ ઉપાય સુખને લગે। એટલે તે બિલ જમા કરવા માટે ગયા હતા, તે મોટી લાઈન હતી, તો એ લાઈનમાં ઊભો ન રહેવું પડે એના માટે તે કંઈક વિચારવા માંડ્યા, ઉપાય શોધવા માંડ્યા। ઉન્હોને ખડે હુએ લોકો કો ધ્યાન સે દેખા, એટલે એ માણસે જ્યાં લોકો ઉભા હતા લાઈનમાં ત્યાં એને ધ્યાનથી જોયું। આગે એક પરિચિત વ્યક્તિ ખડા દેખાઈ દયા, એટલે આગળ જ લાઈનમાં આગળ જ એને એક ઓળખતો કોઈ વ્યક્તિ હોય તે માણસને તેને દેખાડો। વે તુરંત ઉસકે પાસ ગયે ઓર બોલે, તે તરત જ એની પાસે ગયા અને બોલ્યા કે બેટા યે બિલ તુમ ઘર પર હી ભૂલ આયે, લો ઇસકો ભી જમા કર દો। તેને શું કીધું, તરત જ એ માણસ છે એના ઓળખતો જે વ્યક્તિ હતો એની પાસે જઈને કીધું કે બેટા તું આ બિલ છે તારું ઘરે છે એ ભૂલીને આવ્યો હતો, અને તરત જ એના હાથમાં તેને દઈ દીધું અને તું જમા કરી દે એમ કહીને આવતાર્યા। વહા વ્યક્તિ કુછ બોલે ઉસે પહેલે હી બિલ વ રાશિ ઉસકે હાથ મેં જમા દી ઓર એક તરફ જાકર ખડે હો ગયે। હવે સામેવાળો જે વ્યક્તિ છે કંઈક બોલે એના પહેલાં તો આ માણસ છે એના હાથમાં એક બિલ અને રાશિ એટલે કે જે ચૂકવવાની રકમ હતી તેના હાથમાં આપીને તરત જ આ એક બાજુ ઊભા રહી ગયા। પોતા બાર બાર કહે લગા, એટલે એનો પોત્ર હતો તે પેલા માણસે વારંવાર કહેવા લાગ્યો, દાદાજી લાઈન મેં લગીએ ના, ઉસકી બાદ સુનકર લોગ હસને લગે। એટલે એનો પોત્ર છે એને વારંવાર કહેતો હતો કે દાદાજી લાઈનમાં કેમ ઊભા નથી રહેતા, તમે લાઈનમાં ઊભા રહ્યો ને। તો આ વાત સાંભળી, પોતરાની વાત સાંભળીને જે લોકો હતા આજુબાજુના તે બધા હસવા માંડ્યા। કઈ લોગ એસે હોતે હૈ જો આદત થી બાતે કરતે હૈ પર ઉન્હે અપનાતે નહીં। એટલે આવી રીતે કેટલાક લોકો એવા હોય છે જે પોતે આદર્શની વાતો કરે છે પણ પોતે અપનાવતા નથી, ઇસ પ્રકાર કા આચરણ અચ્છા નહીં હોતા। એટલે આવો એમ કે છે કે આચરણ એટલે શું, વ્યવહાર, આવો વ્યવહાર છે એ સારો હોતો નથી। એસા આચરણ કરને વાળો કો કભી સન્માન નહીં મિલતા, એટલે આવું જે વ્યવહાર કરે છે એવા લોકોને ક્યારેય સન્માન મળતું નથી। વે હસી કે પાત્ર બનશે, તે પોતે છે હસીના પાત્ર, બીજા માટે હસવાનું એક પાત્ર બની જાય છે। એટલે હમે કથની ઓર કરની મેં સદૈવ સમાનતા રખની ચાહીએ, એટલા માટે જ આપણે કથની અને કરની માટે કે જે આપણે કરીએ છીએ તે આપણે કરવું એ બંનેમાં સમાનતા રાખવી જોઈએ। નીચે એક સ્લોગન લખેલું છે, હું કથની કરની એક સમાન, જગ મેં મિલતા તબ સમાન। એટલે જો કથની અને કરની છે એક સમાન હોય છે તો આપણને જગતમાં પણ આપણને સમ્માન મળે છે। થેન્ક યુ।